ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગ્રામરનો ટોપિક ભણશું આજનો આપણો ટોપિક છે વાક્ય રચના વાક્ય પ્રકાર હવે તમે આમ તો નવમાની અંદર કદાચ એના વિશે થોડું ભણી ગયા હશો વાક્યના ત્રણ પ્રકાર છે ચાર પ્રકાર આમ તો કર્તરી કર્મણી ભાવે અને પ્રેરક હવે સામાન્ય રીતે કર્તરી વાક્ય રચનામાં કર્તા મુખ્ય હોય કર્મણી વાક્ય રચનામાં કર્મ મુખ્ય હોય અને ભાવે વાક્ય રચનામાં ક્રિયા ભાવ મુખ્ય હોય પ્રેરક વાક્ય રચનામાં કોઈ પ્રેરણા આપનાર હોય પ્રેરક હોય હવે આપણે ક્રમશઃ ટૂંકમાં જોઈએ તમારી ટેક્સ્ટમાં માં એમના એક્ઝામ્પલ આપેલા છે કાંતિ રમા સામે કઈ ન બોલ્યો સેકન્ડ કાંતિથી રમા સામે કઈ ન બોલાયું આપણે પહેલો પ્રકાર જોઈએ કરતરી જવો બે વાક્ય આપણે જોયા કાંતિ રમા સામે કઈ ન બોલ્યું હવે જોવો તમે ધ્યાનથી હવે કાંતિ નું બોલવા પર નિયંત્રણ છે બોલવું કે ન બોલવું એ એમના હાથની વાત છે જો કોઈ કારણસર સામે બોલતો નથી પણ એની ઈચ્છાથી ટૂંકમાં એમનું નિયંત્રણ છે બીજું વાક્ય જો કે કાંતિથી રમા સામે કંઈ ન બોલાયું હવે એમાં તમે જોશો કે કાંતિ છે દેખીતી રીતે જ એને ક્રિયા કરવા માટે કોઈ હેતુ નથી ક્રિયા કરવાનો એનો ઈરાદો નથી હવે જો ક્રિયા કરનાર છે એ કરતા હોય એટલે પહેલાં વાક્યમાં તમે જુઓ કે કાંતિનું કરતૃત્વ છે કાંતિ રમા સામે કાંઈ ન બોલ્યો એટલે એની ઈચ્છા ઉપર એનું નિયંત્રણ છે પણ બીજા વાક્યમાં એનું નિયંત્રણ નથી રમા સામે કાંઈ ન બોલાયું કોઈ મજબૂરી છે અથવા તો એનો કોઈ હેતુ નથી એટલે પહેલું વાક્ય છે એ કર્તરી છે જેમાં કર્તાનું નિયંત્રણ હોય આટલું યાદ રાખવાનું બીજા એક્ઝામ્પલ આપ્યા છે કાલે રજા છે ભેંસને બે શિંગડા હોય છે સુનિલ નિબંધ લખે છે સૂરજ ઉગે છે હવે તમે અહીંયા જોવો ઉપરના વાક્યમાં રજા શિંગડા સુનિલ સૂરજ આ કરતા છે આપણે સામાન્ય રીતે એવું જાણીએ છીએ કે ક્રિયા કરે ને તે કરતા પણ જો અહીંયા પહેલા અને બીજા વાક્યમાં એક સ્થિતિ આપી છે કાલે રજા છે ભેંસ બે શિંગડા છે એક એક સ્થિતિ બતાવી એમાં ક્યાંય ક્રિયા નથી હવે જેમાં ક્રિયા ન હોય તો એનો કરનાર નથી હોતો એટલે એમાં કોઈ કરતા નથી હોતો હવે ત્રીજું વાક્ય જુઓ સુનિલ નિબંધ લખે છે અને ચોથામાં સૂરજ ઉગે છે ઉગવાની વાત છે હવે એકમાં સુનિલ સૂરજનો ઉલ્લેખ છે કે નહીં તો જુઓ કરતાના લક્ષણો જ કે કરતા છે ને એ ચેતન પદાર્થ હોય એટલે સજીવ હવે તમે જુઓ સુનિલ ચેતન પદાર્થ છે ક્રિયા ઉપર એનું નિયંત્રણ હોય સુનિલ નિબંધ લખે છે એટલે સુનિલ પોતે ઈચ્છે તો લખે ને ન લખે એટલે કે એ પોતે ધારે કરી શકે એનું નિયંત્રણ છે ત્રીજો પોઈન્ટ કે એની ઈચ્છાથી જ ક્રિયા અસ્તિત્વમાં આવે મેં કીધું ને કે ધારે તો લખે ન ધારે તો ન લખે એની ઈચ્છા અને ક્રિયા માટે એની જવાબદારી હોય આ ચાર લક્ષણો છે ને એ કરતાના છે ચેતન પદાર્થ હોય હોય ક્રિયા ઉપર એનું નિયંત્રણ એની ઈચ્છા અથવા હેતુ હોય અને એની જવાબદારી હોય સુનિલ નિબંધ લખે છે તો સુનિલ ચેતન તત્વ છે બરાબર લખવાની ક્રિયા ઉપર એનું નિયંત્રણ છે હવે એ કોઈ કારણસર નિબંધ લખી રહ્યો છે કયો અને કેવો નિબંધ એની જવાબદારી છે છે એટલે ને એ કરતા ચોથું વાક્ય જુઓ કે સૂરજ ઉગે છે હવે સૂરજ ચેતન તત્વ ધરાવે છે વહેલા ઉગવું મોડા ઉગવા પર સૂરજનું નિયંત્રણ છે એની પાસે કોઈ હેતુ છે તો નથી જો સૂરજ તો ઉગે છે કુદરતી બાબત છે એ વેલા ઉઠવું મોડા ઉઠવું નક્કી નથી કરી શકતો એમાં સૂરજનો હેતુ નથી કોઈ ઈચ્છા નથી એનું કોઈ નિયંત્રણ નથી એટલે સૂરજ છે એ કરતા નથી ઊગું એ પ્રક્રિયા છે અને પ્રક્રિયાનો કોઈ કરતા હોતો નથી જો આમાંથી તમારે એટલું શીખવાનું છે કર્તરી વાક્યમાં કરતા મુખ્ય હોય અને કર્તાના લક્ષણો હમણાં આપણે જોયા કે ચેતન તત્વ હોય ક્રિયા પર એનું નિયંત્રણ હોય એની ઈચ્છા હોય એટલે કે હેતુ હોય એની જવાબદારી હોય તો વાક્યની અંદર જે ક્રિયા કરનાર છે ને એના ચાર લક્ષણો આ હોય એનું નામ કરતા હવે તમે જો કે બીજા આપણે વાક્ય જોઈએ વાવાઝોડાને કારણે ચાર ઝાડ મૂળમાંથી ઉખડી પડ્યા પવનથી ડાળીઓ હલે છે કાલે અહીં ખૂબ મોગરા ખીલશે હવે અહીંયા ઉખડી પડવું ઝાડનું હલવા પર ડાળીનું ખીલવા પર મોગરાનું કોઈ નિયંત્રણ નથી એટલે કે ઝાડ ડાળીઓ મોગરાનું કોઈ હેતુ જ નથી ઉખડી પડવું હલવું ખીલવું આ તો બધી પ્રક્રિયા છે ઝાડ ડાળીઓ મોગરા એના કર્મ છે પણ કરતા નથી એટલે આવવું જવું લખવું વાંચવું ખાવું પીવું વગેરે પર કોઈ નિયંત્રણ કોઈનું નિયંત્રણ હોય છે કોઈની જવાબદારી હોય છે તેથી આ ક્રિયાઓ છે જેમ કે તમને પેટમાં દુખે છે તો મમ્મી તરત પૂછે કે ખા શું ખાધું તું ક્યાં ખાધું તું કેટલું ખાધું તું આવી બાબતો એ કહેશે આ બધામાં તમારે જવાબ આપવો પડે જેનું નિયંત્રણ હોય જેની જવાબદારી હોય એ કર્તા કહેવાય અને એવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહે છે હવે જોવો તમે સ્થિતિ પ્રક્રિયા ક્રિયા બરાબર સમજો સ્પષ્ટ તમને તમને સમજાશે ને તો ખ્યાલ આવી જશે એના માટે ત્રણ એક્ઝામ્પલ છે કે નદીમાં પૂર આવ્યું માળામાં કાગડીના બચ્ચા છે છોકરો પાણીમાં કૂદ્યો હવે જે કોઈ પરિસ્થિતિને દર્શાવે એ સ્થિતિ જેમાં નિયંત્રણ જવાબદારી આવું કશું હોતું નથી એ સહજ રીતે થાય જે સહજ રીતે થાય ને એ પ્રક્રિયા જેમાં કોઈ ચેતન તંત્રોનું નિયંત્રણ જવાબદારી આદિ ધરાવે ને તે ક્રિયા હવે જો કે માળામાં કાગડીના બચ્ચા છે હવે એ ખાલી એક સ્થિતિ બતાવે છે નદીમાં પૂર આવ્યા સાહજિક પ્રક્રિયા થઈ જો એમાં કોઈ નિયંત્રણ જવાબદારી આદિ નથી એ એક પ્રક્રિયા થઈ અને છોકરો પાણીમાં કૂદ્યો ક્રિયા થઈ જો હવે આ ઉપરના વાક્યમાં કશુંક હોવું કે ન હોવું એ સ્થિતિનો નિર્દેશ કરે છે માળામાં કાગડીના બચ્ચા છે બરાબર તો એ સ્થિતિ બતાવે છે પૂર આવવા પર કોઈનું નિયંત્રણ નથી કુદરતી પ્રક્રિયા છે પાણીમાં કૂદવું તો છોકરાનું નિયંત્રણ છે હવે સ્થિતિ પ્રક્રિયા ને ક્રિયા વચ્ચેના ભેદની સમજણ હોવી જરૂરી છે કારણ કે જે વાક્યમાં ક્રિયા હોય ને તેમાં જ કરતા હોય અને કરતા હોય ને તે જ વાક્ય કર્તરી થઈ શકે અને કર્તરી વાક્ય રચના હોય ને તો જ ઈ પ્રેરક ભાવે કર્મણીમાં રૂપાંતર પામી શકે આટલું યાદ રાખવાનું તમારે ક્વેશ્ચન એ રીતના આવશે કે કર્તરી વાક્ય છે એને કર્મણીમાં ચેન્જ કરવાનું થશે કર્મણી વાક્ય હોય તો એને કર્તરીમાં ભાવે વાક્ય હોય તો કર્તરીમાં કર્તરી વાક્ય હોય તો ભાવે માં રૂપાંતર ન કરી શકીએ એટલે કરતરી વાક્ય રચના છે સ્થિતિ પ્રક્રિયા અને ક્રિયા જે વાક્ય રચનામાં કર્તાનું નિયંત્રણ આવતું હોય ક્રિયાનો કરનાર હોય તો ઈ કર્તરી વાક્ય રચના હવે સ્થિતિ કે પ્રક્રિયા દર્શાવતા વાક્યો છે ને એ કર્મણી કે ભાવે રૂપાંતર ન થાય હવે માળામાં કાગડીના બચ્ચા છે એવું વાક્ય છે તો માળામાં કાગડીના બચ્ચાથી હોવા છે આવું ન થાય કાલે રજાથી છે એવું ન થાય જોવું એટલે જે વાક્યોમાં કરતા હોય એ કર્તરી બને છે ને એ જ રૂપાંતર પામી શકે કર્તરી ક્રિયા ધરાવતા વાક્યમાં જ આવી વાક્ય રચના થઈ શકે હવે સુનિલ નિબંધ લખે છે આપણે જોયું કે એ કર્તરી વાક્ય રચના હતી એમાં સુનિલ કરતા છે હવે એને આપણે કર્તરીમાંથી કરમણીમાં ફેરવી શકાશે નિબંધ કરતરી હવે જો નીચે બીજા ઉદાહરણ આપેલા છે મોહન કાકા ચાલે છે તો એમાં મોહન કાકા કરતા જ દીદીએ સાડી ફાડી મુનો ખીચડી ખાય છે અજયે ચા ઢોળી હવે જો એની સામે કર્મણી વાક્ય રચના બનાવી દીદી થી સાડી ફાટી મુનાથી ખીચડી ખવાય અજય થી વિભાગ બના વાક્યો છે ને એમાં થી પ્રત્યય છે જો કાકા ચાલે છે થી ચલાય એક થી પ્રત્યય એવો ને એક આ પ્રત્યય એવો તમે ફરીથી વાંચો તો તમને ખ્યાલ આવશે મોહન કાકા ચાલે છે એમાં સામાન્ય ક્રિયાનું નિરૂપણ છે પણ મોહન કાકાથી ચલાય છે એમ જ્યારે કહેવાય ને ત્યારે એવું સૂચવાયું કે મોહન કાકાને કોઈ તકલીફ હતી પણ હવે એમાં રાહત છે અને ફરીથી એ ધીમે ધીમે ચાલવાની ક્ષમતા ધરાવે છે એ જ રીતે વાક્ય ત્રણમાં તમે જુઓ મુન્નો ખીચડી ખાય છે હવે એને આપણે રૂપાંતર કર્યું મુન્નાથી ખીચડી ખવાય છે હવે તમે જુઓ કે મુન્નો નાનો છે અને ખાતા આવડ્યું છે અથવા મુન્નો બીમાર હતો અને હવે એનાથી ખીચડી ખાવાની ક્ષમતા આવી આવું આપણને સમજાય વાક્ય બે અને ચાર તમે જોશો એમાં ઈરાદો સ્પષ્ટ થાય છે જો દીદીએ સાડી ફાડી વાક્ય નંબર બે હવે આવું કહેવાય ને ત્યારે એવું આપણે સમજીએ કે સાડી ઘસાઈ ગઈ છે ને હવે નથી પહેરવી અથવા એનો બીજે ઉપયોગ કરવાનો છે એટલે ફાડી બરાબર હવે અજયે ચાર ઢોળી એ જુઓ તો ચા સારી નહોતી નહીં ચામાં કચરો હતો જેવા કારણે અજે ચા ઢોળી સાડી ફાટે માટે દીદીનો કોઈ પ્રયત્ન કે ઈરાદો નથી કે નથી ચા ઢોળવા માટે અજયનો સાડી કશેક ભરાય ખેંચાય અને ફાટી અજાણતા અને ઈરાદો તો બિલકુલ નહીં એ જ રીતે અજયથી ચા ઢોળાય એટલે કાં તો હાથ લાગ્યો અથવા ધ્યાન નહોતું જેવા કારણ અજાણતા ચાઢોળાય છે ટૂંકમાં સમજીએ વિભાગ અના વાક્યમાં કરતા છે તેઓ જાણીને ઈરાદાપૂર્વક જવાબદારીપૂર્વક કોઈ ક્રિયા કરી રહ્યા છે જ્યારે વિભાગ બ છે ને એમાં જાણી જોઈને ઈરાદાપૂર્વક કશું થઈ રહ્યું નથી એમનું કર્તૃત્વ નથી તેવો ખાલી નિર્દેશ છે એટલે પહેલો અવિભાગ છે એ કર્તરી છે જેમાં કર્તાનું મહત્વ છે હવે એ થી પ્રત્યય લાગે અને ધાતુનું ક્રિયાનું રૂપ બદલાય એમાં આ પ્રત્યય ઉમેરાય ફાટી બરાબર તો ફાડવું ફાટવું આમાં રૂપ બદલાય ચાલ ચલા ખા ખવા ઢોળ ઢોળા આમાં આ લાગ્યો જોવો ઢોળાશે ઢોળાય હવે આવા પ્રત્યો લાગ્યા છે એટલે કર્તરી છે એ કર્મણીમાં રૂપાંતર થયું પહેલાંમાં કરતા મેન હતો આમાં કરતા મેન નથી જો તો કરતા કર્મને ક્રિયાપદ આ મુખ્ય ત્રણ ઘટક આપણા વાક્યમાં હોય છે કરતાનું મહત્વ હોય તે કરતરી પણ જો કર્તાનું મહત્વ ઘટાડવામાં આવે એટલે કે દીદીથી સાડી ફાટી કહેવામાં આવે ત્યારે દીદી કર્તાના લક્ષણ ધરાવતી નથી તે ચેતન છે પણ ક્રિયા પણ એનું નિયંત્રણ નથી આપણે આગળ જોયું ને કર્તામાં ક્રિયાનું નિયંત્રણ હોય છે કર ક્રિયા પર નિયંત્રણ કરતા રાખતો હોય છે અને એનો હેતુ હોય છે પણ અહીંયા જુઓ કે દીદીથી સાડી ફાટી એટલે એનો કોઈ હેતુ નહોતો ઈરાદો નથી તેથી આ દીદીનું કર્તા તરીકે એમાં મહત્ત્વ રહેતું નથી કર્તાનું મહત્ત્વ ઘટે કર્મનું મહત્ત્વ દેખાય તો સમજી લેવાનું કે એ કર્મણી વાક્ય રચના છે કર્તાનું મહત્ત્વ જો જોવામાં આવે ક્રિયા ઉપર એનું નિયંત્રણ હોય તો સમજી લેવાનું એ કર્તરી વાક્ય રચના છે હવે વાક્યમાં બે પ્રકારના કર્મ હોય છે સકર્મક અને અકર્મક હવે અહીં આપણે જોઈએ કે કર્તાની ક્રિયા જેના આધારે દેખાય ને કરતાની ક્રિયાનું પરિણામ જેમાં દેખાય ને અથવા ક્રિયા પત્યા પછી જે ફેરફાર દેખાય ને જેમ કે લેવું મૂકવું આ ક્રિયા જે પદાર્થના આધારે નોટ પેન ચોપડી વસ્તુ એનું કર્મ મેં અહીંથી પેન લીધી બરાબર છે વાંચવું સાંભળવું મેં પુસ્તક વાંચ્યું તો જુઓ એમાં મારું નિયંત્રણ છે એટલે એ કરતા જ જે વસ્તુને આધારે કર્મ દેખાય એટલે કે ક્રિયા થતી હોય એનું કર્મ દેખાય દોરવું દોડવું વગેરે એમાં ક્રિયા દેખાય એટલે એ ક્રિયાનું કર્મ એનું પરિણામ બતાવે જે ધાતુઓ કર્મ ધરાવી શકે ને તે સકર્મક ને જે ધાતુઓ કર્મ ન ધરાવી શકે એ અકર્મક ધાતુઓ નીચે એના એક્ઝામ્પલ આપેલા છે સહકર્મક એટલે ખોદવું શોધવું પૂછવું ખાવું પીવું નાખવું પકડવું તોડવું બાંધવું લેવું વગેરે અકર્મક એટલે આવું જવું ઊંઘું સૂવું બેસવું ઉઠવું તરવું હસવું રડવું વગેરે બરાબર હવે તમે જુઓ કે નીચેના ધાતુ સહકર્મક છે એ એ જણાવો તમે બજારમાંથી શું લાવશો હવે અહીંયા ચાર વાક્ય એ પણ મનન હોસ્ટેલમાં રહે છે સાહેબ ઊભા થયા કબૂતર આખો દિવસ ચણ્યા કરે છે હવે અહીં ચારમાંથી એક પણ વાક્યમાં કર્મનો નિર્દેશ નથી જોવો સહજ ધ્યાનથી તમે વાંચો પહેલાંમાં તમે બજારમાંથી શું લાવશો તો એ લાવવાની વાત છે સકર્મક મનન હોસ્ટેલમાં રહે છે હવે એમાં કોઈ કર્મ નથી એ એ સહજ પ્રક્રિયા છે અકર્મક છે એટલે સાહેબ ઊભા થયા અકર્મક સાહજિક પ્રક્રિયા કબૂતર આખો દિવસ ચણિયા ત્યાં ચણવું એ કર્મ જ એટલે સકર્મક બરાબર છે હવે તમને સકર્મક ને અકર્મકનો ભેદ સમજાઈ ગયો હશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કર્તરી ભાવે પ્રયોગ અને કર્મણી પ્રયોગ જોશું આપ આમનું વ્યવસ્થિત રિવિઝન કરી લેશો આભાર અસ્તુ થેન્ક યુ